જામનગર પેરોલ ફ્લો સ્કવોડે કુખ્યાત ચુનારા ગેંગના માસ્ટર માઇન્ડ મહેશ અર્જનભાઈ આ કુખ્યાત શખ્સ રાજ્યના વિવિધ પાંચ જિલ્લામાં હત્યા બળાત્કાર લૂંટ ચોરી જેવા આઠ ગંભીર ગુનામાં આરોપી છે તથા અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યા અને લૂંટના ગુનામાં જામીન પર છૂટ્યા પછી ફરાર થઈ ગયો હતો વર્ષથી ફરાર મહેશ ઝડપી લઈ પોલીસે અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓ પે ગ્રેડના મુદ્દે સરકાર સામે મેદાને પડ્યા છે આ જ મુદ્દે આજે જામનગરમાં પોલીસ પરિવારની મહિલાઓએ આંદોલન કર્યું હતું ટીબી હોસ્પિટલ પાસે આવેલ સિટી પોલીસ લાઇન તથા પોલીસ હેડક્વાર્ટરમાં વસતા પરિવારની મહિલાઓ તથા બાળકોએ હેડક્વાર્ટર પાસે એકત્ર થઈ થાળીઓ વગાડી તથા બેનરો પ્રદર્શિત કરી પોતાની માંગને બુલંદ રીતે આંદોલનના સ્વરૂપમાં રજૂ કરી હતી જામનગરના જામજોધપુર ગામે થોડા સમય પહેલા જલારામ મંદિર તથા ગાયત્રી મંદિરમાં ચોરી થઈ હતી ઉપરાંત કાલાવડમાં પણ બે સ્થળોએ ચોરી થઈ હતી હતી આ ત્રણેય શખ્સની ઝડપી લેતા તેમના કબજામાંથી ચાર હજાર આઠસો ગ્રામ વજનના ચાંદીના છત્તર એક ધાતુની મૂર્તિ દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા બે લાખ ચોર્યાસી હજાર નવસો સિત્તેર નો મુદ્દા માલ કરવામાં આવ્યો હતો આ શખ્સો ઝડપાઈ જતા જામજોધપુરના મંદિરો તથા કાલાવડમાં થયેલી ચોરીઓ ઉપરાંત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ગીર સોમનાથ અમદાવાદ વગેરે જિલ્લામાં થયેલ કુલ ભેદ પણ ઉકેલાયો છે જામજોધપુરમાં કોટડા બાવીસી ગામમાં એક ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનમાંથી આવેલ ચોખાનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ પછી ગાંધીનગરની સ્પેશિયલ ટીમ તપાસ માટે દોડી આવી હતી આ પૂર્વે મામલતદારની ટીમે ચોખાના ત્રણસો એક કટ્ટા અને ટ્રક સહિત કુલ રૂપિયા સવા સાત લાખનો મુદ્દામાલ સ્થગિત કર્યો હતો આ પ્રકરણમાં જામજોધપુર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે વ્રજ ફૂડ પ્રોડક્ટ્સના માલિક વિરમભાઈ જીવાભાઈ બેલા ટ્રક ડ્રાઈવર તથા ભાગીદાર દેવાભાઈ દેવશીભાઈ કરમોળ તથા સસ્તા અનાજના વેપારી ભાયાભાઈ જીગાભાઈ બેલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ ઉપરાંત ભાયાભાઈની દુકાનમાં રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર એકસો ચોર્યાસીની કિંમતનો અનાજનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે સાની ડેમનું નિર્માણ કાર્ય ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાથી આ નિર્માણ કાર્યમાં ગતિ લાવવા સરકારને સદબુદ્ધિ મળે એ માટે કિસાન કોંગ્રેસ દ્વારા ડેમ સાઇટ પર હવન કરવામાં આવ્યો હતો